नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में आपणे आई खेडूत पोर्टल पर एक सरस मजानी योजना विषे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, कृषि खेडूत कल्याण अने सहकार विभाग हस्तकना बागायत खाता द्वारा जे दवा छंटकाव करवा माटे ट्रेक्टर माउंटेड के ऑपरेटेड स्प्रेयर पंप खरीदवा माटे सहाय आपवामां आवी रही छे। अने आ ट्रेक्टर माउंटेड स्प्रेयर खरीदवा माटे रुपया 10,000 नी सहाय आपवामां आवी रही छे। तो योजनानो लाभ कोने मळवा पात्र थशे, अरजी फॉर्म क्यां भरवू तथा तेनी खरीदी क्यांथी करवानी रहेशे, तो आम आ योजना विषेनी संपूर्ण माहिती आपणे आ वीडियोमां मेळवीशुं। तो वीडियोने छेल्ले सुधी जोता रहेजो जेथी करी तमने ट्रेक्टर माउंटेड ऑपरेटेड स्प्रेयर पंपनी खरीदी करवा माटेनी योजना विषेनी संपूर्ण माहिती मळी जाय। तो चालो हवे आपणे आગળની વિગતો જોતા જઈએ। तो मित्रों, बागायत खातानी आ योजना छे अने योजनानुं नाम छे ट्रेक्टर माउंटेड ऑपरेटेड स्प्रेयर। जे 20 BHP થી ઓછાના ટ્રેક્ટર માટેના જે સ્પ્રેયર આવે છે તેની ખરીદી માટે આ સહાય આપવામાં આવી રહી છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ યોજના ઉપલબ્ધ છે। તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે। તો હવે યોજનાની વિગતો આપણે જોતા જઈએ, જેમાં સૌપ્રથમ આપણે જોઈશું કે મળવાપાત્ર સહાય કેટલી। તો મિત્રો, આ જે યુનિટ છે તેના માટેની યુનિટ કોસ્ટ 20,000 રૂપિયા પ્રતિ એકમ નક્કી કરવામાં આવેલી છે અને ખર્ચના 40% કે મહત્તમ રૂપિયા 8,000 પ્રતિ એકમ સહાય મળવાપાત્ર થાય છે। તો મિત્રો, આમ જે સામાન્ય ખેડૂતો હોય તેઓને માટે યુનિટ કોસ્ટ 20,000 પ્રતિ એકમ નક્કી કરવામાં આવેલી છે અને તેઓને ખર્ચના 40% કે મહત્તમ રૂપિયા 8,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે। આ ઉપરાંત મિત્રો, જે નાના સીમાંત અને મહિલા લાભાર્થી હોય તેઓને મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ એકમની સહાય મળવાપાત્ર થાય છે। ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થીઓને શું સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો, તેઓ માટે પણ યુનિટ કોસ્ટ રૂપિયા 20,000 પ્રતિ એકમ નક્કી કરવામાં આવેલી છે અને તે અન્વયે ખર્ચના 50% કે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ એકમની સહાય તેઓને પણ મળવાપાત્ર થશે। તો આમ મિત્રો, જે સામાન્ય ખેડૂતો હોય તેઓને 40% અથવા મહત્તમ રૂપિયા 8,000ની સહાય મળવાપાત્ર થાય છે, જ્યારે નાના સીમાંત અને મહિલા ખેડૂતો હોય તેઓને મહત્તમ રૂપિયા 10,000ની સહાય પ્રતિ એકમ મળવાપાત્ર થાય છે। આ ઉપરાંત મિત્રો, જે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો હોય તેઓને ખર્ચના 50% કે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ એકમ એ પ્રમાણે સહાય મળવાપાત્ર થાય છે। તો હવે મિત્રો, આપણે જોઈ લઈએ કે આ જે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પંપ છે તેની ખરીદી ક્યાંથી કરવાની રહેશે। તો મિત્રો, કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલા પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી આ જે ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર પંપ છે તેની ખરીદી કરવાની રહેશે। તો હવે મિત્રો, આપણે જોઈ લઈએ કે આ યોજના અન્વયે લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે। તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં જાતે પણ ભરી શકશો। તો આઈ ખેડૂતની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અને ફોર્મ કેવી રીતે ભરવું તે ખ્યાલ ન હોય તો બીજી ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરવા વિશેના જે વિડીયો છે તે આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, તો તે જ પ્રમાણે તમે આ યોજના માટેનો લાભ લેવા માટે પણ ફોર્મ ભરી શકશો। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તો 30/4/2022 એ આ યોજનાના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત મિત્રો, આપણે અહીંયા હેલ્પલાઈન નંબર પણ આપેલો છે, તો હેલ્પલાઈન નંબર છે 1800-180-1551, જે આઈ ખેડૂત પોર્ટલનો હેલ્પલાઈન નંબર છે, જેમાં કોલ કરી અને તમે યોજના વિશેની વધુ માહિતી મેળવવા માગતા હોય તો મેળવી શકો છો। તો મિત્રો, યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે આઈ ખેડૂતનું પોર્ટલ ખોલી લીધા પછી અહીંયા તમને યોજનાનો ઓપ્શન જોવા મળી રહ્યો છે, તો આ યોજનાના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો તમે થોડું સ્ક્રોલ કરશો એટલે અહીંયા જમણી બાજુએ તમને વિવિધ યોજનામાં અરજી કરો
તેનો પણ એક ઓપ્શન જોવા મળે છે. તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરી લેવાનું રહેશે. જેવા તમે આ યોજના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ તમારી સામે ખુલી જશે. તો આ પેજ તમે જોઈ શકો છો જેમાં તમને અહીંયા વિભાગવાઇઝ યોજનાઓ જોવા મળશે. જેમાં બાગાયતી યોજનાઓ છે તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને અહીંયા નીચે જે બાગાયત ખાતાની યોજનાઓ ઉપલબ્ધ છે તે તમને જોવા મળી જશે. અને તેમાં ક્રમ નંબર 32 પર આ યોજના જોવા મળશે, ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર 20 BHP થી ઓછા માટેનું. તો અહીંયા તમે તેની સંપૂર્ણ વિગત છે તે જોઈ શકો છો. તો તેના માટે અરજી કરવા માટે તમે અહીંયા અરજી કરોનો ઓપ્શન જોઈ શકો છો. તો અહીં ક્લિક કરી અને તમે તમારી અરજી કરી શકો છો. મિત્રો, આ યોજના માટે તારીખ 1/3/2022 ફોર્મ ભરાવવાનું શરૂ થઈ ગયેલું છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 30/4/2022 સુધી રાખવામાં આવેલી છે. તો જે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર પંપ ખરીદવા માગતા હોય તેઓ તારીખ 30/4/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.